તને ભાઈ શું કહું, એવું ન કહું કે વરસાદ તું આવે છે અને અમને બધાની અમારી તરસ છીપાવી જાય. તો સમાન અર્થી શબ્દોમાં જાળવા, જાળવા એટલે બી જાળ, વધારે જાળવા હોય તો આપણે એને જાળવા કહીએ, એક બે થી વધારે હોય તો આપણે બી જાળવા કહીએ. પછી જાળવા હલાવે હાથ, એટલે એ ડાળીઓ હોય ને આપણને હલતી દેખાય, ત્યાં આપણે હાથ કરીને આપણને કોઈ બોલાવતા ના હોય એવું આપણને લાગે. ધરતી સૂકી તરસી લાગે, વરસાદ આવે ને એટલે બી જમીન શું જાય, તપી જાય અને એમાં ઉપર ચીરારો પડી જાય, એટલે જમીન ને પાણી ના મળે તો એમાં પણ ચીરારો પડી જાય. હવે તમને સવાલ જા પૂછું, એ તમારે આવે તો બી તો પરિસ્થિતિ કેવી સર્જાય, વરસાદ ન આવે તો કેવી પરિસ્થિતિ સર્જાય? વરસાદ ન આવે તો નદી નાળા બધા સુકાઈ જાય, લોકોને પાણી પીવા ન મળે, લોકોને તો ના મળે પણ વનસ્પતિ પણ સુકાઈ જાય, એને પણ જો પાણી મળે તો જ એની નીચાં રહે. ખેતરમાં પાણી ના મળે એટલે અનાજ કોઈ પાકે નહીં, એટલે દુકાળ પડે, દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય. પક્ષીઓ પાણી પાણી કરે, વૃક્ષો પણ પાણી પાણી કરે, બધા પાણી માટે તરસતા હોય, અને મનુષ્ય પશુ પક્ષી માણસો બધાને પાણીની તો બી જરૂર પડે, કે ઉઠે ત્યારથી એમને ભૂઈ જાય ત્યાં સુધી પાણીની જરૂર, તો ગમે તે કોઈ બી કામમાં જરૂર પડે. એટલે પાણી ના મળે તો કેવી દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય, લોકો પાણી તરસે મરી જાય, ઢોર નાખરે મરવા લાગે, ઘાસ ચારો થાય નહીં, ખોરાક એ મળે નહીં, આવી પરિસ્થિતિ સર્જાય. પાણી ન વરસાદ ન આવે તો, પાણી ન મળે તો. ઉપરના ગીતમાં કયા કયા પક્ષીની વાત છે? આ ગીતમાં કયા કયા પક્ષીની વાત છે? ચકલી અને કાગડાની. ચકલી અને કાગડા બે પણ પાણી માટે તરસી રહ્યા છે, એટલે એ બેની વાત છે. પછી વરસાદ ન આવે, ઝાડવાનો હાથ એટલે શું ભાઈ, ઝાડની ડાળીઓ હોય આપણને હલતું હોય તો આપણને બોલાવું છે ને હાથ હલાવીને, એવું આપણને લાગે. ત્યારે શું ભી કરવાની મજા આવે તો વરસાદમાં ભી નાહવાની મજા આવે આપણને, શું આવે? વરસાદ પડે તો આપણને ઈચ્છા થાય કે હું પણ નાહવા માટે જઉં, ને વરસાદ આવે તો આપણને નાહવાની મજા પડે. પછી કાગળની હોળી બનાવી અને અંદર તરતી મૂકવાની પણ મજા પડે. ગીતમાં વપરાયેલા શબ્દ જેવા બીજા શબ્દ લખો, તો ભી મોર તો મોરલો, ચાંદો તો ચાંદલો, ઘોડો તો ઘોડલો, તારો તો તારલો, ઢીલ તો ઢીલણ, વડ તો વડલો, ખોબો તો ખોબલો અને આભ તો આભલો. હવે નીચેના વાક્ય પૂરા કરો. વરસાદ પડતો જોઈ મને નાહવાનું મન થાય, તો પછી એ વાક્ય તમારે ફરીથી નીચે લખવાનું કે વરસાદ પડતો જોઈ મને નાહવાનું મન થાય. આકાશમાં પંખી ઉડતા જોઈને, અધૂરું વાક્ય પૂરું કરવાનું છે તમારે. તો આકાશમાં ઉડતા પંખી જોઈ મને ઉડવાનું મન થાય, મોર વરસાદને જોઈને, મોર વરસાદને જોઈને નાચે છે અને ટેવું ટેવું કરે છે, અંધારું જોઈને, અંધારું જોઈને મને ડર લાગે છે. પક્ષીઓના નામ લખો, તો અહીં તમારે બધા પક્ષીઓના નામ લખવાના, ચકલી, કાગડો, પોપટ, મોર, કબૂતર, કાબર, કોયલ, હુલો, સમડી, ગીધ, બતક, બગલો, હંસ, મેનાન વગેરે. સમાન અર્થવાળા શબ્દની સાચી જોડી પર ખરાની નિશાની કરો, તો ધરતી એટલે જમીન, પાણી એટલે જળ, અને મેહુલો એટલે વરસાદ. પછી આ વિરોધી શબ્દ છે એ નહીં આપણે કરવાનું. પછી અજવાળું એટલે ઉજાસ. દિવસ 98 પૂરો કરી ફોટો પાડી ગયો.